गुड मॉर्निंग एवरीवन, मारुं नाम नितेश सोलंकी छे। तो मित्रों, आपणे संस्कृत नी बाह्य परीक्षा लईए छीए दर वर्षे, बराबर। संस्कृत नी टोटल चार बाह्य परीक्षा छे, एमांथी जे आ थर्ड नंबर नी छे संस्कृत प्रमोदिका परीक्षा। ओके, तो आ परीक्षा नी तैयारी हुं तमने करावानो छुं। मित्रों, आखी बुक ने मैं पीडीएफ फाइल बनावी छे, એટલે એની ટાઈમ તમે કોઈ જગ્યાએ જવાનું હોય તો મોબાઈલમાંથી પણ તમે રીડ કરી શકો, એટલે એ પણ હું ગ્રુપમાં મૂકી દઈશ પીડીએફ ફાઇલ ને। તો જોઈએ ચેપ્ટર વાઇઝ આપણે આગળ વધીએ। સૌપ્રથમ થોડો એક નજર મારી લઈએ આપણે ઇન્ડેક્સ ઉપર। આ ઇન્ડેક્સ છે મિત્રો, એ વંદના ચેપ્ટર 1 વંદના થી શરૂ થાય છે અને ટોટલ આપણને ચેપ્ટર આવ્યા છે 11। હવે જે આપણો ફર્સ્ટ ચેપ્ટર છે વંદના, ઓકે, તો વંદના જોશું આપણે। મિત્રો, આપણે ગણપતિમાં પછી નવરાત્રીમાં જ્યારે આરતી ગાઈએ, આરતી ગવાયા બાદ આપણે કપૂર ગૌરમ ગાઈએ છે અને એ જ આપણી ફર્સ્ટ ચેપ્ટર છે, આપણી વંદના છે। ઓકે, તો તમારે પણ અત્યારે મારી સાથે ગાવાનું છે અને હું આશા રાખું છું કે તમે પણ મારી સાથે ગાશો જ। કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાળ વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ। કપૂર જેવા ગોડ વર્ણવાળા, દયાના અવતાર, સંસારના સારો વાસુકી એટલે કે ભુજગેન્દ્ર, નાગોવી ભુજન એટલે કે સા નાગરૂપી હાર વાળા અને હૃદય કમળમાં સદા વાસ કરનારા પાર્વતી સહિત શિવને હું નમન કરું છું। તો મિત્રો, આપણે શંકર ભગવાનને નમન કરીએ છીએ આ શ્લોક ગાઈને, બરાબર ને। તો અહીં આપણી આ એક વંદના ઓવર થઈ છે। તો મિત્રો, એક્ઝામમાં કઈ રીતે પૂછાશે કે ભાઈ આ એક ફિલ ઇન ધ બ્લેન્ક્સ ના ફોર્મમાં પૂછાઈ શકે, બરાબર, એમસીક્યુ ફોર્મમાં પૂછાઈ શકે। ઓકે, એટલે મારી પાસે જૂના પેપરો પણ છે અને હું પેપર પણ તમને કરાવીશ અને એની પીડીએફ ફાઇલ ગ્રુપમાં મૂકીશ, એટલે બધાને તમને આઈડિયા આવશે। ઓકે, તો આગળ વધીએ હવે આપણે। મિત્રો, આગળ વધીએ આપણે તો ચેપ્ટર 2 ચિત્ર પદ્ધતિ। આપણને ચિત્ર આપ્યા છે અને એના જે મીનિંગ છે આપણે જોવાના છે। મિત્રો, એક્ઝામમાં પણ આ રીતે આવશે કે ભાઈ આપણને ચિત્ર આપવામાં આવે અને એના મીનિંગ આપણે ફાઇન્ડ કરવાના હોય, અંદર ટીક કરવાના હોય। ઓકે, તો જો એ ચિત્ર પદમ ચેપ્ટર નંબર 2 ને દીપ એટલે ફાનસ, વાટા એટલે પતંગ, કટા એટલે કડાઈ, અક્ષય એટલે ઢોલિયો, નિસાર એટલે સાર, પદ્ર વોસ બેઝી। આગળ વધીએ મિત્રો, ચુલ્લી એટલે કે ચૂલો, હસની સગડી, મંજુસા એટલે પેટી, તુલિકા એટલે સેટી, ડોલા એટલે હિંચકો, પ્રેક્ષા એટલે ઘોડીયું, સમાર્જની ધ્યાન રાખજો, સમાર્જની। ઘણી વખત કેવું થાય કે ભાઈ ગુજરાતી વર્ડ પણ આવ્યા એનું આપણે સંસ્કૃત ફાઇન્ડ કરવાનું હોય,
પછી ઘણી વખત સંસ્કૃત ટાઈપમાં હોય ને એનું ગુજરાતી લખવાનું હોય, ઘણી વખત ચિત્ર આપવામાં આવે છે અને એનું સંસ્કૃત કે તો પછી ગુજરાતી વર્ડ આપણે ફાઇન્ડ કરવાનો હોય છે. ઓકે, સમારજની એટલે કે સાવરણી, ઘંટા એટલે ઘર, સંદનસિકા એટલે સાણસી, ગણક યંત્રમ એટલે કેલ્ક્યુલેટર, સંગણકમ એટલે કે કોમ્પ્યુટર, ને ઉદંચણમ એટલે ઢોલ, ઉપદાનમ એટલે ઓસીકું, કવાટમ એટલે કમાટ, લલિત્રમ એટલે ડાટરડું, ભ્રમરકમ એટલે ભમરડો, સોપાનમ એટલે પગથિયા, પીઠમ એટલે પાટલો. જો ધ્યાનથી એમ તો આપણે પિક્ચર જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ સિંચિતિ એટલે પાણી આપે છે, સિંચે છે, પૂર્યતિ પાણી ભરે છે, તરતિ તરે છે, ખનતિ ખોદે છે. દર્શયતિ જુએ છે, આરોતિ ચડે છે, ક્ષિપતિ ફેંકે છે, પઠતિ ભણે છે. સરસ મજાનું ચિત્ર આવેલું છે મિત્રો. દરેક શબ્દનો અમે મીનિંગ પીડીએફ ફાઇલમાં પણ તમને મળી રહેશે અને આ વિડીયોમાં પણ તમને મળી રહેશે. કંડુયતિ એટલે ખંજવાળે છે, ખાદતિ એટલે ખાય છે, પતતિ જો અહીં કેરી પડે છે નીચે, પતતિ એટલે પડે છે. ચરતિ બરાબર ચરે છે, ગાય અભી ગાય અત્યારે ચરે છે એટલે ચરતિ આપ્યું છે શબ્દ. ક્રીડતિ બાળકો રમી રહ્યા છે, રમે છે. ઉપવિશતિ એટલે જો બેઠો છે. પીબતિ એટલે પાણી પી છે. લિખતિ એટલે લખે છે. હવે મિત્રો આપણું થર્ડ ચેપ્ટર છે વયમ છાત્રાહ. જો એસહ કહ અસ્તિ, એસહ સસહ અસ્તિ. સમજો કે આ શું છે, તો આ સસલું છે. એતે કે સંતિ, તો એતે સસહ સંતિ. મિત્રો અહીં તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે કે અહીં વચન બદલવામાં આવ્યું છે એક વચન અને બહુવચન. તો ધ્યાનથી જોજો મિત્રો કે જ્યારે એક વચન આપવામાં આવે છે એના માટે વપરાય છે એસહ, બરાબર છે. અહીં સમજો બહુવચન આવી જાય છે તો આવશે એતે, અને એક વચનમાં આવે છે સસહ અને બહુવચનમાં આવે છે સસાહ. ઓકે, જો એસા કા સંતિ, ઓકે, તો એસા અજા અસ્તિ કે બકરી, એના માટે શબ્દ વપરાયો છે એસા એકવચનમાં. ઓકે, હવે એનું આપણે બહુવચન કરીએ તો એતાહ કા સંતિ, તો એતાહ અજાહ સંતિ. ઓકે, એટલે ધ્યાન આપજો સસહનું થયું છે સસાહ અને અજાનું થયું છે અજાહ. એતત કિમ સર અસ્તિ, તો એતત પુસ્તકમ અસ્તિ. એતાની કાનિ સંતિ, તો એતાની પુસ્તકાનિ સંતિ. એટલે એકવચનમાં પણ અલગ આવે છે અને બહુવચનમાં એનું રૂપ આખું બદલાઈ જાય છે. એ ખૂબ જ ધ્યાન આપવાનું છે. અહીં એતતનું એતાની થઈ જાય છે, વસ્તુ છે. ઓકે,
सा का अस्ति सा वृक्ष सायिका अस्ति એટલે કિસ બોલી છે સ્પિરલ તા કા સંધિ તા વૃક્ષ સાયિકા અસ્તિ અહીં બહુવચન રૂપ આવી જાય છે ભવાન કહ અસ્તિ તો ભવાન શૈલી કહ અસ્તિ હવે જો અહીં એક શૈલી છે અહીં મોર ધેન વન બહુવચન છે ઓકે ભવંતઃ એટલે ભવાનનું થઈ ગયું છે ભવંતઃ के संति तो भवंतः सैनिकाः संति के नहीं एक बहुवचन थे जाए छे प्लुरल थे जाए छे अहम छात्रः अस्मि तो वयम् छात्राः स्मः मित्रों एक वचन अने बहुवचन मां घणा बड़ा शब्दमां फेरफार थाय छे એટલે ખૂબ જ ધ્યાન આપજો કે अहम छात्रः अस्मि અહમ એટલે આપણે પોતાના માટે બોલીએ ત્યારે અસ્મી આવશે લાસ્ટમાં અસ્મી ઓકે અને અહીં મોર ધેન વન થઈ ગયા એટલે સમજી લો કે પ્લુરલ બહુવચન થઈ જાય છે એટલે અહમનું પહેલા તો આવી ગયું વયમ છાત્રાવાનું છાત્રાહ એન્ડ અસ્મીનું થઈ ગયું છે સ્મહ વયમ છાત્રાહ સ્મહ ઓકે મિત્રો મિત્રો અહીં તમને બરાબર ખ્યાલ આવશે ધ્યાન દીજો આપણે એકવચન અને બહુવચનના રૂપો અત્યારે જોઈશું કે ભાઈ એકવચન છે સમજો પુલ્લિંગ તો એસહ ઓકે હવે એનો જ આપણે બહુવચન કરીએ તો એતે સ્ત્રીલિંગ આવે એસા આપણે બકરી માટે જોયું ને તો એસા તો એનું થશે એતાહ નપુંસકલિંગ આપણે કહ્યું નપુંસકલિંગ માટે એક જોયું ઉદાહરણ તો ભાઈ પુસ્તક આપણને આપેલો હતો બરાબર લાસ્ટ પેજ પર તો એના માટે આવે છે એતત અસ્તિ ક્યાં છે તો એતત નો અહીં થઈ જાય છે એતાની સંધિ અહીં અસ્તિ અને બહુવચનમાં સંધિ યાદ રાખજો નેક્સ્ટ હવે આ નજીક છે આ બધા નજીક છે એટલા માટે આ રૂપો વપરાયા હવે એ જ વસ્તુ દૂર છે ઓકે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ હવે દૂર છે સમજી લો સહ તો પુલ્લિંગમાં સહ વપરાશે એટલે કે અસ્તિ તે છે અને એનું આપણે બહુવચન કરીએ તો આવશે તે બીજું જોઈએ સ્ત્રીમાં સા અને એનું બહુવચન કરીએ તો આવશે તા નપુંસકલિંગમાં તત અને અહીં આવશે તાની હવે એકવચન બહુવચનના બીજા રૂપો જોઈએ ભવાન જો પુલ્લિંગ માટે વપરાશે ભવાન તો એનું બહુવચનમાં થઈ જશે ભવંતઃ સ્ત્રી માટે વપરાશે ભવતી પરંતુ એનું બહુવચન રૂપ જોઈએ આપણે ભવતીયઃ ઓકે એટલે એકવચન અને બહુવચનમાં લોટ્સ ઓફ ડિફરન્સ છે પ્લીઝ ધ્યાન આપજો અહીં વિડિયો બનાવતી વખતે આનો ફોટો બરાબર નથી આવ્યો અહમ હું સર્વનામ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને માટે સમાન રીતે પુરવાય આવી છે જેમ કે સમજો અહીં અહમ અને અહમ આપેલું છે બંનેમાં ફોટો બરાબર ક્લિયર નથી આવ્યો એટલે હું ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરીશ કે અહમ શિક્ષકઃ અસ્મિ અહીં શું છે અહમ શિક્ષકઃ અસ્મિ જ્યારે આપણે પોતાના માટે બોલીએ ત્યારે તો લાસ્ટમાં અસ્મિ જ આવશે ઓકે અને જે નીચે છે અહમ શિક્ષિકા અસ્મિ શિક્ષિકા અસ્મિ ઓકે હવે એનું બહુવચન જોઈએ તો પહેલા તો અહમ નું થઈ ગયું વયમ ઓકે ને શિક્ષક કહો હતું તેનું થઈ ગયું શિક્ષકાહ ને આપણી પાસે હતું અસ્મિ એક વચનમાં અને એનું બહુવચન થઈ ગયું સ્મ એ જ રીતે સ્ત્રીલિંગ માટે જોઈએ કે ભાઈ અહમ શિક્ષિકા અસ્મિ હતું હવે એનું જોઈએ વયમ શિક્ષિકાહ સ્મહ એટલે અસ્મિ નું પણ થઈ જાય છે સ્મહ ઓકે તો આગળ બધે સ્વાધ્યાય આપેલું છે અને એના આન્સર પણ મેં બનાવ્યા છે સમજો કહ ખાદતી હવે એનું આપણે બહુવચન બનાવવાનું છે કે ભાઈ કે કહ થશે કે અને ખાદતી નું થશે ખાદંતી
चल सेकंड नंबर बालक गच्छन्ति बाबु गच्छन्ति तो पहला तो बालक और हम आपने कहीं उसे बहुवचन बालक का हाँ अने गच्छन्ति नु करिए छे गच्छन्ति याद रखो गच्छन्ति थर्ड नंबर अहम लिखामि तो अहम नु थई गयो स्वयं अने लिखामि नु थसे लिखन्ति एवी रीते फोर्थ भवान शिक्षकः अस्ति तो भवान नु थयु छे भवन्तः शिक्षकः नु शिक्षकः अने अस्ति नु संधि मैं पहला तमने कीधुं के अस्ति नु थई जशे संधि चलो आगळ वधीए आ पॉइंट नंबर सह पश्यति शुं आप्युं छे सह पश्यति अरे એનું આપણે કરીશું બહુવચન સહનું તે અને પશ્યતિનું પશ્યંતિ ઓકે ચલો 6 નંબર એતત પુષ્પમ અસ્તિ આ એક પુષ્પ છે તો તાની એતતનું એતાની પુષ્પાણી સંધિ એતાની પુષ્પાણી સંધિ તો મિત્રો આજના વિડિયોમાં આપણે ચેપ્ટર 1 2 અને 3 જોયું છે બરાબર તો ફરીથી તમારે રિપીટ કરવાનું છે અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આના જે અગાઉના લેસન છે તેના ઉપર આપણે આગળ વધીશું ઓકે મિત્રો બાય બાય